કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ આયુષ્યમાન ભારત યોજના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહી છે. સોનગઢ તાલુકાના અંતરિયાળ એવા ચીમેર ગામ ખાતે રહેતા દિલીપ ગામિતની 9 મહિનાની દીકરીને ન્યુમોનિયાની સારવાર માટે આયુષ્યમાન ભારત યોજના હેઠળ વ્યારાની મોટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોકે શ્રમજીવી એવા ગામિત પરિવારની દીકરીનો સારવારનો ખર્ચ આયુષ્યમાન ભારત યોજનામાંથી સરભર થતા આ યોજના ગરીબો માટે આશીર્વાદરૂપ બની જવા પામી હતી. મારું નામ શર્મિલાબેન દિલીપભાઈ. અમે ગામ ઉમનાળમાંના છીએ અને મારી નાની દીકરી છે. એનો સારવાર અમને મોટી હોસ્પિટલમાં કરાવી ન શકતા એટલે આયુષ્યમાન ભારત કાર્ડ તરફથી અમને સારવાર મળી શકે એટલે આભાર. હું ગામિત દિલીપભાઈ નરસિંહભાઈ. હું ચીમેર ગામથી છું. હું અંતરિયાળ ગામ આદિવાસી વિસ્તારનો છું. મારે છોકરાઓને નાની માટે બીમારીઓ આવતી હોવાથી અમે સારી એવી હોસ્પિટલમાં સારવાર લઈ શકીએ એમ નથી. હું ગરીબ પરિવારમાંથી આવું છું તો સરકારની આ આયુષ્યમાન ભારત યોજનાથી અમે આ મોદી હોસ્પિટલ વ્યારા ખાતે અમે વિના મૂલ્યે સારવાર લઈ શકીએ. સરકારશ્રીના ખૂબ ખૂબ આભારી છીએ. હું ડૉક્ટર કિમસુખ મોદી. અહીં વ્યારા તાપી ડિસ્ટ્રિક્ટ ખાતે મારી પ્રાઇવેટ હોસ્પિટલ મોદી ચિલ્ડ્રન હોસ્પિટલનો મુખ્ય ડૉક્ટર છું. હવે અહીં છેલ્લા 6 મહિનાથી અમારી હોસ્પિટલની અંદર આયુષ્યમાન યોજના, જે ગવર્મેન્ટની ગરીબ દર્દીઓ માટેની યોજના છે, એ અસ્તિત્વમાં છે. મને ખૂબ ખુશી છે કે આ યોજનાથી લગભગ 5 લાખ રૂપિયા સુધીની સારવાર, તેમાં કોઈપણ ગંભીર બીમારીને પણ આવરી લેવામાં આવી છે. ગરીબ દર્દીઓ જે પોતે એવું વિચારતા હોય છે કે સારામાં સારી હોસ્પિટલમાં અમારે બાળકોને, અમારા દર્દીઓને સારવાર મળે, લઈ શકે છે. અને મને ખૂબ ખુશી છે કે મારી હોસ્પિટલમાં હું લગભગ અત્યાર સુધી 20-22 જેટલા બાળકોને સારવાર આપી શક્યો છું અને ખૂબ સફળતાપૂર્વક આ સ્કીમનો લાભ દર્દીઓ ઉઠાવી રહ્યા છે. અત્યારે પણ મારી હોસ્પિટલમાં 1.5 મહિનાની બાળકી ન્યુમોનિયાની સારવાર હેઠળ છે અને તેની તબિયત સુધારવા ઉપર છે. આ યોજના વિશે હું જ કહીશ કે બીજી બધી હોસ્પિટલો પણ આ યોજનામાં વધારે વધારે જોડાય, સહકાર આપે, જેથી કરીને આપણે ભેગા થઈને આપણા દેશના નાગરિકોનું આરોગ્ય ખૂબ જ સારું બનાવી શકીએ. અને જે આપણા પ્રધાનમંત્રીએ જે હેતુથી આ યોજનાને શરૂ કરી છે એને આપણે બધા સહકાર આપીને સફળ બનાવી શકીએ.